શું આપ ચિંતામાં છો ટેન્શન કરો છો શા માટે આપણે ઘણીવાર ક્યારેય વિચારીએ છીએ આપણે જિંદગીના ચોપડાનો સરવાળો માંડવો જોઈએ આપણે બિઝનેસના ચોપડાનો સરવાળો માંડીએ છીએ પણ ક્યારેય જિંદગીના ચોપડાનો સરવાળો માનતા નથી હું આ મારી વાત છે એ સ્ટોરી દ્વારા સમજાવું છું એક વખત એક મહાન ઇન્સાનને વિચાર આવ્યો કે હું એક એવો બગીચો બનાવું કે જ્યારે મને થાક લાગે ત્યારે હું એ બગીચામાં જઈ અને થાક ઉતરી જાય એક દિવસ એ રાજા પાસે ગયો ત્યાં ગયો અને એને જોયું કે બગીચો બની ગયેલો છે પછી જ્યારે એને થાક લાગ્યો અને એને એમ થયું કે ચાલ હું બગીચામાં જઈ અને મારો થાક ઓછો કરું ત્યારે તે મહાન ઇન્સાન બગીચામાં ગયું તો જોવે છે કે એક ઝાડ હતું એના પર્ણ છે એ મૂંઝાયેલા હતા તે માળીને બોલાવે છે કે સફરજન છે કે આ ઝાડ કેમ મૂંઝાયેલું છે ત્યારે માળી કહે છે કે એમને હું બરોબર પાણી આપું છું બરોબર કટ કરું છું છતાં એ મૂંઝાયેલું છે ત્યારે એ પૂછે છે એમને પૂછો જ્યારે એ ઝાડને પૂછે તો એ ઝાડ કહે છે મારી બાજુ કોણ ઊભેલું છે તો કે તાળનું વૃક્ષ તો એની એટલી ઊંચાઈ છે એના લીધે હું મૂર્જાયેલો છું તો તાળનું વૃક્ષ પણ મૂંઝાયેલું હતું ત્યારે એને પૂછે છે કે તારી ઊંચાઈ હોવા છતાં તું કેમ મૂંઝાયેલો છે ત્યારે તાળનું વૃક્ષ એમ કહે છે કે જુઓ પેલાં તરબૂચનું ઝાડ એ કેટલું હરીભરેલું છે એવી રીતે કોઈના કોઈ જે વૃક્ષ છે એ બીજાને એ મૂકે છે કે એ હરીભર્યું છે હું મૂંઝાયેલો છું તેની ઊંચાઈ એવી છે તે ફળ આપે છે હવે એમાં એક વાર એનું એકબીજાની જોતાં એની નજર છે એ વેલ તરફ ગઈ એટલી હરીભરીને એટલી સરસ ત્યારે એ માણસને એમ થયું કે બધા ઝાડ મૂળાયેલા છે આ વેલ કેમ એટલી પ્રફુલ્લિત છે ત્યારે એને હાથ પકડીને હાથ ત્યાં ફેરવે છે અને પૂછે છે કે બધા જે છે એ વૃક્ષ મૂર્જાયેલા છે તો આ વેલ તારી તારી જે છે એ સમજી સાબે કે કેમ આટલી પ્રફુલ્લિત છે ત્યારે વેલ મસ્ત જવાબ આપે છે અને એ વાતની આખું સારાંશ છે આપણે તે એને એવું કહ્યું કે મારામાં ફૂલ નથી મારામાં ફળ નથી લાવવાવાળા એ મને ખબર જ છે કે કંઈક સમજીને લાવ્યા હશે મારો કોઈક ઉદ્દેશ હશે એટલે હું પ્રફુલ્લિત છું એટલું જ આપણે અહીંયા જરૂરી છે જો ભગવાન આપને લાવ્યા છે તો એ સમજીને લાવ્યા હશે કંઈક આપણો અહીંયા જે ભગવાનનો મિનિંગ છે એના માટે લાવ્યા હશે પરમાત્મા શા માટે આપણને લાવ્યા એ આપણે સમજી જઈએ ને તો આપણે ક્યારેય ટેન્શનમાં ન રહીએ લોકોને એક જ પ્રોબ્લેમ છે બીજાનું પ્રોફાઇલ જોવી સ્ટેટસ જોવા બીજા શું કરે છે ઝાડના જે ઉદ્દેશ ઉપરથી આપણું નથી જોતા એ જ જોઈ અને ઝુકરબર્ગને એમ થયું કે લોકો અહીંયા બીજામાં જ ઇન્ટરેસ્ટ એટલા માટે તો એ ફેસબુકમાં ફાવી ગયા આપણે ક્યારેય પણ જોતાઈશું ને તો આપણી લાઈફમાં શું છે આપણે કેવી રીતે ખુશ રહીએ એ નહીં બીજો ખુશ છે એટલા માટે આપણે દુઃખી છીએ જો આપણે એટલું સમજી જઈએ ક્યારેક આપને દુઃખ આવે છે દર્દ આવે ત્યારે આપણે ભગવાનને કોસીએ છીએ પણ આપણે એટલું જ વિચારવું જે થાય છે એ સારા માટે થાય છે આટલું જ્યારે આપણે સમજીએ ને ત્યારે આપણું ટેન્શન નહીં રહે ચિંતા નહીં રહે મિત્રો આટલું સમજી જાઓ કે પરમાત્મા જે માટે લાવ્યા છે ત્યારે એ કહેતા હતા કે ગીતામાં કર્મ જ્ઞાન અને ભક્તિ ત્રણ યોગ છે સૌથી મહત્વનું જ્ઞાન યોગ છે જ્ઞાન સમજાવે છે બે બે પાંચ દિવસ થાય મારે ટૂંક ટૂંકમાં જ કેવું છે કે એક પ્રશ્ન આપણે આની પહેલાંના વિડીયામાં એમ કીધું હતું કે મનમાં એમ થવો જે હું આય એમ પોતાની જાતને પૂછો આ જ્ઞાનયોગ છે આ વાત કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે પ્રત્યેક જીવમાં મારો અંશ છે એકવાર સ્વામી વિવેકાનંદ એક નકશી કામ જોવા જાય છે ત્યાં કેટલા બધા કારીગરો હોય છે કોઈ ઉત્સાહમાં હોય છે કોઈ ઉદાસ હોય છે કોઈ ઉત્સાહમાંય નથી હોતું અને આનંદમાંય નથી હોતું ત્યારે જોવે છે કે ત્યારે એમના માલિકને પૂછે છે કે આમની કલાકો અલગ છે તો કે ના બધું સરખું છે આમનું કામ વેતન છે એ અલગ છે આનો ટાઈમ અલગ તો ત્યારે એ માલિક કે છે ના બધાનું વેતન કામ ટાઈમ બધું સરખો છે તો આમ કેમ તમે શું કરો છો એક કારીગરને પૂછ્યું ત્યારે જે ઉદાસ કારીગર હતો ત્યાં એ કહે છે ગયા જન્મના અમારા કોક પાપ હશે એટલે પથ્થર તોડી રહ્યા છે હવે એના પછી ના ઉદાર કે ના આનંદ એ કારીગરને પૂછ્યું કે તમે અહીં શું કરો છો ત્યારે એ કહે છે કે ભાઈ તમારી જેમ તો છે નહીં અમારે ઘર ઘર છે બાળકો છે એના માટે અમારે અહીંયા કમાવવું પડે છે એટલા માટે અમે અહીંયા કામ કરીએ છીએ જ્યારે ઉત્સાહ કારીગર હતો એને એમને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો ત્યારે એને એવું કીધું કે અમે અહીંયા નકશી કામ કરીએ છીએ ને અહીંયા એવું મહાન કાર્ય થવાનું છે ને એનો શ્રેય અમને અમારા હાથે બનવાનું છે એનો અમને આનંદ છે ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે કામ એક જ છે પણ તમે કઈ રીતે કાર્ય કરો છો ભગવાનને તમે સમર્પિત થઈને કરો છો અને તમે જે કરો છો એ ફોકસથી કરો છો એને કહેવાય કર્મયોગ હવે ભક્તિયોગ હું કોણ છું આપણે ઘણીવાર પૂછતા હોય જ્યારે જવાબ મળે ને ત્યારે હું ભગવાનનો છું તમારી મુશ્કેલી જાય છે સમસ્યા તો આવે જ છે પરમાત્મા કશું ખરાબ નહીં થવા દેતો ઘણી એમ થાય છે ભગવાન આ શું કર્યું છે રોગ મોકલે તો આપણે સમજીએ છીએ કે આ આપણી કોઈ પાપ હશે એક જ વાત પર રહીએ કે ભગવાન પરમાત્મા જે કરશે સારું કરશે ત્યારે ન ટેન્શન રહેશે ન ચિંતા રહેશે તો મિત્રો આપણે ગીતાજીનો સાર લીધો કે જો કર્મયોગ શું છે ભક્તિયોગ શું છે અને જ્ઞાનયોગ શું છે એ પણ આપણે જોયું અને ટેન્શન મુક્ત રહેવા માટે તમને આગળનું એક્ઝામ્પલ પણ આપેલું કે આપણે બીજાનું જોઈ અને ચલન થાય છે આપણું ખુશ છીએ એ નહીં તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેથી જ મને મોટિવેશન મળે અને ન્યૂ ન્યૂ ઇન્ફોર્મેશન લાવવાની તક મળે થેન્ક્સ ફોર વોચિંગ